हेलो विद्यार्थी मित्रों, हूँ जनक माथड़। आपड़ी वीडियो लेक्चर सीरीज में दरेक विद्यार्थी स्वागत करूँ छू। आज आपणे धोरण 8 विषय विज्ञान पाठ नंबर 7 वनस्पतिओ अने प्राणीओं संरक्षण एमां 7.7 टॉपिक थी आपणे आगळ वधवानुं छे। तो जोईए वन्य प्राणी अभयारण्य विषे समझिए। तो तरत ज पहेलीए एक बोर्ड जोयुं जेनी उपर पंचमढ़ी वन्य प्राणी अभयारण्य लख्युं हतुं, बराबर। हवे पहेली अने बूझो छे ए जैव आरक्षित क्षेत्र अने जैवा वर्णमां फरवा निकळेल, माहिती मेळवा निकळेल प्रोफेसर अहमद अने माधवजी साथे। तो एमां पहेली एक बोर्ड उपर जोयुं तो एमां लख्युं हतुं पंचमढ़ी वन्य प्राणी अभयारण्य, बराबर। तो प्रोफेसर अहमदे जणाव्युं के आरक्षित जंगलोनी जेम केटलाक एवा विस्तार छे ज्यां वन्य प्राणीओ सुरक्षित तेमज संरक्षित रहे छे, तेने वन्य प्राणी अभयारण्य कहेवाय छे, बराबर। तो जंगलोनी जेम केटलाक एवा जे सुरक्षित अने संरक्षित रही सके प्राणीओ एना माटेना विस्तारो होय एने हुं कहेवाय वन्य प्राणी अभयारण्य कहेवाय छे। माधवजी आगळ जणावे छे के अभयारण्य ए जग्या छे ज्यां प्राणीओनो शिकार करवो अथवा तो तेने पकड़वा एटले के कैद करवा माटे संपूर्ण प्रतिबंध होय छे, बराबर। तो वन्य प्राणी अभयारण्य केवो विस्तार होय के जेनी अंदर प्राणीओने पकड़वा अथवा तो एने मारवा, बराबर, એટલે કે એનો સ્વીકાર કરવો ઉપર પ્રતિબંધ હોય છે। એ અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસના ખેતરમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે। એક અફસોસની વાત છે કે ભાઈ સંરક્ષિત જે જંગલો હોય એ પણ અત્યારે સુરક્ષિત નથી, કારણ કે એની આજુબાજુમાં રહેવાવાળા જે લોકો હોય છે એ આવા જે જંગલો હોય છે એને વધુ ને વધુ નુકસાન પહોંચાડે છે અને જંગલોનું નાશ કરે છે। બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરાવવામાં આવે છે। તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ એક એવું સ્થાન છે કે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે, બરાબર છે। તો એક કેવું છે કે ભાઈ કોઈ પણ વન્ય પ્રાણી અભયારણ્ય છે તો એ સુરક્ષિત છે, બરાબર। હવે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે સમજીએ। તો રોડની સાઈડ પર એક બોર્ડ લગાવેલું હતું જેના પર લખ્યું હતું સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર। બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા। માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે, એટલે કે આ એક મોટું આરક્ષિત ક્ષેત્ર છે કે જ્યાં પ્રાણીઓના શિકાર પર મનાય છે અને જ્યાં પ્રાણીઓનું સંરક્ષણ કરવામાં આવે છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે, તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે। તો રાષ્ટ્રીય ઉદ્યાન છે એ પર્યાવરણનું પણ પાલન કરે છે, તે વનસ્પતિજાત પ્રાણીજાત ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓની સંરક્ષણ કરે છે રાષ્ટ્રીય ઉદ્યાન। સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે, પ્રથમ કેવું છે આરક્ષિત જંગલ છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન। આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે। સાતપુડા જે છે રાષ્ટ્રીય ઉદ્યાન એનીમાં ઊંચા પ્રકારના, બરાબર છે, ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે। બાળકો જેવા આગળ વધ્યા કે તેઓને એક બોર્ડ જોવા મળ્યું જેના પર લખ્યું હતું સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર। શું લખ્યું હતું? સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર। માધવજી જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે
आ प्रोजेक्टनो उद्देश्य आपणा देशमां वाघना जीवन अने वाघनी वस्तीनी जाळवणी करवानो छे। तो जे सरकारे जो प्रोजेक्ट मूक्यो छे प्रोजेक्ट टाइगर, एनो मूळ हेतु शुं छे के आपणा देशनी अंदर वाघनुं जीवन बचाववुं અને વાઘની વસ્તીમાં વધારો કરવો। વાઘ એ એવી જાતિઓમાંથી એક છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે, પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે। કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા। સાતપુડામાં સિંહ, હાથી, જંગલી ભેંસ પણ ક્યારેક જોવા મળતા હતા। એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય તે લુપ્ત થઈ શકે છે તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહેવાય છે, બરાબર। તો અમુક જે નિર્ધારિત સીમા હોય એની કરતાં પ્રાણીની સંખ્યા જો ઓછી થાય અને તે લુપ્ત થઈ શકે એમ હોય તો એને કેવા પ્રાણી કહેવામાં આવે છે? તો તેવા પ્રાણીને નાશપ્રાય જાતિના પ્રાણી કહેવામાં આવે છે। બુઝોએ ડાયનોસોરના વિષયમાં યાદ દેવડાવ્યું કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા હતા। કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે, એટલે કે એના જે નિવસન તંત્ર એટલે કે એના અથવા તો નિવાસ કરતા હોય જે જગ્યાએ ન્યા ખલેલ પહોંચે તો પણ પ્રાણીઓના અસ્તિત્વમાં એક ખતરો ઊભો થાય છે, પ્રાણી લુપ્ત થવાની કગાર ઉપર પણ વહી જઈ શકે છે। માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે। નાના પ્રાણીઓ હોય એને મોટા પ્રાણી કરતાં લુપ્ત થવાનો ભય સૌથી વધારે હોય, કારણ કે ક્યારેક આપણે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા અને કુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ। કારણ કે ઘણી વખત એવું બને છે કે જ્યારે નાના પ્રાણીઓ જેવા કે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયો, કુવડ એને માણસો હોય છે એ નિર્દયતાથી મારી નાખતા હોય છે અને નિવસન તંત્રમાં તેમના મહત્ત્વ વિશે વિચારતા પણ નથી, એટલે કે આજે અત્યારે જે કુદરતે જે શૃંખલા બનાવી છે એમાં આપણે ખલેલ પહોંચાડીએ છીએ અને કંઈ વિચારતા પણ નથી કે આ ખોટું છે, બરાબર। તેઓને મારીને આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ, ભલે તે કદમાં નાના હોય પરંતુ નિવસન તંત્રમાં તેઓનો યોગદાનને નજરઅંદાજ ન કરી શકાય। તે આહાર જાળ અને આહાર શૃંખલાનો એક ભાગ છે જેના વિશે ધોરણ 7માં અભ્યાસ તમે કરી ચૂક્યા છો। કોઈ પણ વિસ્તારની બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત રીતે નિવસન તંત્રનું નિર્માણ કરે છે। નિવસન તંત્રનું નિર્માણ કોણ કરે એ સમજીએ તો વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, અજૈવ ઘટકો એટલે કે જેનામાં જીવ નથી એ વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણો આ બધું ભેગું થઈ સંયુક્ત રીતે કોનું નિર્માણ કરે છે? નિવસન તંત્રનું નિર્માણ કરે છે। હવે જોઈએ રેડ ડેટા બુક એ શું છે એ સમજીએ। પ્રોફેસર અહેમદે બાળકોને રેડ ડેટા બુક વિશે સમજાવે છે। તે જણાવે છે કે રેડ ડેટા બુક એ એક એવું પુસ્તક છે કે જેમાં બધી જ નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે। વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે, બરાબર। હવે અહીંયા આપણે ખબર પડી રેડ ડેટા બુક શું છે, તો એવી જાતિ છે કે નાશપ્રાય પ્રાણી જાતિ છે, બરાબર, એની રેડ ડેટા બુક તૈયાર કરવામાં આવે છે અને વનસ્પતિઓ, પ્રાણીઓ માટે એ અલગ અલગ હોય છે। હવે જોઈએ સ્થળાંતર,
તો માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ ગાઢ જંગલમાં પ્રવેશ્યું. તેઓ તવા સરોવર નજીક થોડા સમય માટે આરામ કરવા માટે બેઠા. પહેલીએ નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા. માધવજી જણાવે છે કે તે સ્થળાંતર કરનારા પક્ષીઓ છે. તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારમાંથી ઉડીને અહીં આવ્યા છે. એટલે કે તવા સરોવરની આજુબાજુ અમુક પહેલીએ પક્ષીઓ જોયા અને આ પક્ષી માધવજીએ કહ્યું કે આ કેવા છે, સ્થળાંતરિત છે અથવા તો સ્થળાંતર કરેલા છે, એટલે કે દુનિયાના કોઈક છેડેથી અહીંયા આવેલા છે. વાતાવરણીય બદલાવને કારણે સ્થળાંતર કરનારા પક્ષીઓ, પ્રવાસી પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. તે ઈંડા મૂકવા માટે આવે છે, કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસસ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી. એટલે કે આવા જે પક્ષીઓ જે છે એ પ્રવાસી પક્ષીઓ પોતાના નિવાસસ્થાનમાંથી ઉડી અને દૂર દૂર આવે છે. શેના માટે? તો ઈંડા મૂકવા માટે. અને એનું જે નિવાસસ્થાન હોય છે એ ખૂબ ઠંડુ થઈ જાય છે અમુક સમયે. તો એવા સમયે આ સ્થળાંતર કરે છે જ્યાં હૂંફ મળી શકે એવા વિસ્તારોમાં, અને ત્યાં એ પોતાના ઈંડા મૂકે છે. એવા પક્ષીઓ જે ઉડીને દૂર અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા તો પ્રવાસી પક્ષીઓ કહેવાય છે. જે લાંબુ અંતર કાપી અને એક અમુક સ્થળે કે જ્યાં એને હૂંફ મળે એવા વિસ્તારે જાય છે એને કેવા, સ્થળાંતરિત અથવા તો પ્રવાસી પક્ષીઓ કહેવાય. જેમ કે ગુજરાત, આપણા ગુજરાતની અંદર જોઈએ તો કચ્છની અંદર ફ્લેમિંગો નામના પક્ષીઓ આવે છે કે જેને ગુજરાતનું રાષ્ટ્રીય પક્ષી પણ કહેવામાં આવે છે, ફ્લેમિંગો બરાબર, સુરખાબ. એ પણ દૂરથી આવી અને અહીંયા પોતાનું શિયાળો ગાળે છે બરાબર. હવે જોઈએ કાગળનું રિસાયકલિંગ તો એમાં કઈ રીતે છે. તો પ્રોફેસર અહેમદે બાળકોને ધ્યાન વન નાબૂદીના એક અન્ય કારણ તરફ દોર્યું. તેઓ જણાવે છે કે એક ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષોને કાપવામાં આવે છે. આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. પ્રોફેસર અહેમદે એ પણ બતાવે છે કે ઉપયોગ માટે કાગળને 5-7 વખત રિસાયકલ કરી શકાય છે. જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે એક વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ છીએ. આપણે કાગળનો બચાવ કરવો જોઈએ, તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ. તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને જ બચાવીશું એવું નથી, પરંતુ કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઊર્જાની પણ આપણે બચત કરીશું. તેની સાથે સાથે કાગળ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણોમાં પણ ઘટાડો થઈ શકે છે બરાબર. હવે જોઈએ પુનઃવનીકરણ. પ્રોફેસર અહેમદનો સુઝાવ છે કે વન નાબૂદીનો જવાબ પુનઃવનીકરણ છે. એટલે કે જે વન નાબૂદ થઈ ગયા છે એનો એક જ ઉપાય છે અને એનો એક જ જવાબ છે કે વનોનું ફરીથી આપણે ઉછેર થવો જોઈએ, વન વિકસવા જોઈએ. પુનઃવનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. એટલે કે જે હવે આપણને એમ થાય કે ભાઈ કઈ રીતે વનનું પુનઃવનીકરણ કરવું, તો જેટલા કપાયેલા વૃક્ષો છે, જે કપાયા છે એટલી જ સંખ્યામાં બીજા વૃક્ષોને વાવવા, એનાથી વનનું આપણે વનીકરણ કરી શકીએ. રોપવામાં આવેલ વૃક્ષને સામાન્યતઃ એક જ જાતિના હોય છે બરાબર. એટલે રોપવામાં આવેલ જે વૃક્ષો હોય એક જ જાતિના હોય, જે તે જંગલમાં જોવા મળે છે. આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષો ઉછેરવા જોઈએ કે જેટલા આપણે કાપીએ છીએ. એટલે કે આપણે ઓછામાં ઓછા તો એટલા વૃક્ષો ઉગાડવા જોઈએ, ઉછેરવા જોઈએ કે જે આપણે કાપેલા છે. જેટલા આપણે કાપીએ છીએ બરાબર એટલા ઉછેરવા જોઈએ. કુદરતી રીતે પણ પુનઃવનીકરણ થઈ શકે છે. જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ શકે છે. કુદરતી વનીકરણમાં માનવની કોઈ ભૂમિકા નથી. આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ.
जो आपणे आपणी आवनारी पेढ़ी माटे हरियाळी संपत्ति बनावी राखी छे राखवी हशे तो वधारे ने वधारे वृक्षारोपण करवू पड़शे, एकमात्र विकल्प छे। प्रोफेसर अहमद तेओने बताव्यू के भारतना भारतमां वन संरक्षण अधिनियम छे। आ अधिनियमनो हेतु प्राकृतिक वनोनी जाळवणी अने संरक्षण करवानो छे, साथे साथे एवो उपाय पण करवानो छे के जेनाथी जंगलोमां અને તેની નજીક આસપાસના રહેવાવાળા લોકો આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે। થોડોક સમય આરામ કર્યા પછી માધવજીએ બાળકોને પાછા ફરવાનું કહ્યું, કારણ કે સૂર્યાસ્ત પછી જંગલમાં રોકવાનું યોગ્ય નથી। પાછા આવ્યા પછી પ્રોફેસર અહેમદ તેમજ બાળકોએ આ ઉલ્લાસપૂર્વકના અનુભવ બદલ માધવજીનો આભાર વ્યક્ત કર્યો। એટલે કે સૂર્યાસ્ત પછી આપણે જંગલની અંદર રહેવું જોઈએ નહીં, બરાબર મનાય હોય છે। તો અહીંયા આપણે આ પાઠને વિરામ આપીએ છીએ, પૂરો કરીએ છીએ, દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે।